नमस्कार दर्शक मित्रों, लोक सामना न्यूज़ में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे आवी गया छीए राजकोट म्युनिसिपल कमिश्नर ऑफिस खाते, के ज्यां स्वामीनारायण संप्रदाय द्वारा वधु एक निम्न कक्षानो कही शकाय एवं कार्य करवामां आवेलुं छे। राजकोटना करणसिंहजी स्कूल पासे 12 वर्षथी गणपति उत्सव करवामां आवे छे, परंतु आ वर्षे स्वामीनारायण संप्रदाय ने हनुमानजी महाराजना अपमानना वाला विवाद ने ध्यान में राखीने गणपति उत्सव ना थवा देवानी भावना थी रेती अने कपची पूरा मैदान में जेमतेम नाखी दीधेल हती। परंतु मनीषभाई रबारी, रविन्द्रभाई राजपूत, किशनभाई मावदिया, भूपतसिंह जाडेजा तथा धर्मप्रेमी लोग द्वारा राजकोटना बड़े बालाजी मंदिर में गणेश उत्सव थाय ते हेतुथी पहला त्यां रेती कपची पात्री ने एक साइड कर लीधेला हता, परंतु त्यारबाद उत्साहप्रेमी लोग आयोजन चालू करवा टेबल अने आयोजनों सामान मुकवामां आवेला, परंतु स्वामीनारायण संप्रदाय द्वारा टेबल अने आयोजनों सामान पण तोड़ी अने फेंकी देवामां आवेलो, जेथी धर्मप्रेमी लोग द्वारा आ अंगे कमिश्नरशीने अरजी आपेली। स्वामीनारायण संप्रदाय द्वारा रोज कंक ने कंक विवादस्पद चित्र निवेदन अने हवे गणेश उत्सव ना थाय ते हेतुथी रेती कपची नाखूनो कृत्य करी अने त्यारबाद आयोजन ने लागतू वस्तु तोड़ीने नुकसान करेलू छे, तो आ अंगे निर्णय लेवायो छे कि अने पोलीस कमिश्नर त्यां रूबरू आवीने आयोजन करावशे। आवी वात करेली तो हवे मित्रों जोवानुं रह्युं के स्वामीनारायण संप्रदाय हजु कोई विवादस्पद कार्य करे छे के नहीं। रिपोर्टर रौनक चरण दास, लोक सामना न्यूज, राजकोट। हुं विनंती करू छुं अहीं जे पण स्वामी होय ने के आ जीड मूकी दे, आ ग्राउंड 10 दिवस જ વાપરવાનું છે, વધારે વાપરવું નથી, અમારે કઈ કબજો જમાવવો નથી। આ સંસ્થા જેમ આદરણીય મુકેશભાઈ કીધું કે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે, આ તહેવારોમાં સાતમ આઠમનો તહેવાર કે દિવાળી હોય ત્યારે સસ્તા ભાવે અમે ફરસાણ વિતરણ કરી છે। લગભગ 5-7 હજાર ફેમિલીઓ આનો લાભ લે છે, અને જે પણ સ્વામીઓ આ સારંગપુરની ઘટના બની, જે પણ બની, આ ખરેખર નીચે સનાતન ધર્મની વ્યાખ્યા ફેરવવા માગે છે આ લોકો। હું સરકારને અપીલ કરું છું કે આ સનાતન ધર્મની સાચી વ્યાખ્યા જો આપણા બાળકોને સમજાવવી હોય તો અભ્યાસક્રમની અંદરમાં સનાતન ધર્મને ઇન્વોલ્વ બધાય। દરેક સંસ્થાના ભાઈઓ અહીંયા ભેગા થયા છે અને કલેક્ટર સાહેબે સ્પષ્ટ કીધું છે કે સરકાર શ્રીનું ગ્રાઉન્ડ છે, પણ છતાં વિવેક સ્વામી પોલીસ ઉપર દબાણ લેવી ને અમને અહીં આયોજનમાં કરવા દેતા નથી, એના માટે થઈને અમે અહીંયા બધા ભેગા થયેલા છીએ ને આયોજન સાઈડ ઉપર ચક્કર મારું છું અને પરમિશન ગ્રાન્ટ કરી દીધી છે। હવે આ સરકારી ગ્રાઉન્ડ છે તો કલેક્ટર અને રાજકોટ કમિશનર, પોલીસ કમિશનર, આ બે સિવાય ત્રીજી કોઈ વ્યક્તિને પૂછવાનું નથી રહેતું, ને બે અમને પરમિશન આપી દીધી છે કે તમે તમારે કરો, એ સરકારી ગ્રાઉન્ડ છે। અને હવે અમે અહીંયા બધા ભેગા થઈ અને અમારી કાર્યવાહી ચાલુ કરી છે, અમારું સ્ટેજ ઊભું કરવું છે, અમારે અમારું કાર્ય કરવું છે। તમામ આજે લોકો દ્વારા આ વિરોધ કરવામાં આવે છે ગણપતિ બાપ્પાનો ઉછો ન કરવા દેવો, તે માટે અમારી માંગ છે કે ગણપતિ બાપ્પાનો ઉછો અહીંયા રાબતા મુજબ કરવા દઈએ અને કોઈ વિરોધ ન કરે, અને એ અમારી એક માંગ છે। જય ગૌ માતા, જય શ્રી રામ। મારું નામ મનીષ રબારી નાંગસ, કનૈયા ગ્રુપ બેડીપરા, બળે બજરંગ ગ્રુપ રામનાથપરા। આજે અમે કમિશનર ઓફિસ ખાતે જુદા જુદા હિન્દુ સંગઠનો છેલ્લા 12 વર્ષથી બળે બાલાજી મંદિર ખાતે જે ગણેશ ઉત્સવનો ગણેશ પંડાલ થાય છે તેના માટે આવેદન દેવા ગયા હતા, કેમ કે છેલ્લા 12 વર્ષથી અહીંયા શાંતિપૂર્ણ રીતે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે, પણ હાલમાં જ જે સ્વામિનારાયણ સંપ્રદાયનો અને જે હનુમાનજી દાદાનો જે વિવાદ થયો હતો તે બાદ અહીંના જે સંત છે, જે સ્વામિનારાયણના કહેવાતા સંત, એમના દ્વારા આ પંડાલ ના કરવા માટે સરકારી કાવાજાવા કરવામાં આવે છે અને પ્રેશર લાવવામાં આવે છે। હાલમાં જ તે કાલે અહીંયા રેતીના ઢગલા કરી નાખવામાં આવ્યા, જ્યાં પંડાલ કરવામાં આવે છે ત્યાં સાથે સાથે કપચીના પણ ઢગલા કરવામાં આવ્યા, અને કાલે રાત્રે આ પંડાલ ઉપર હુમલો પણ થયો હતો અને પંડાલ તોડી પાડવામાં આવ્યું, સાથે સાથે ગણપતિ દાદાની મૂર્તિને પણ થોડું ઘણું નુકસાન થયું છે। તો તમામ રાજકોટમાં વસતા હિન્દુઓને મારી ખાસ નમ્ર અપીલ છે કે બળે બાલાજી મંદિર ખાતે તમે સાથને સહકાર આપો, જેથી કરીને આપણે જે 12 વર્ષથી અહીંયા ગણપતિ ઉત્સવ થતો રહ્યો છે
ત્યાં જ આપણે ગણપતિ ઉત્સવ કરીએ। કરણસિંહજી સ્કૂલની બાજુમાં બાલાજી મંદિરમાં છેલ્લા 12 વર્ષથી ગણપતિની મૂર્તિની સ્થાપના આપણે કરીએ છીએ, તો ત્યાં જ કરશી। અને કમિશનર સાહેબે પણ સારો રિસ્પોન્સ આપ્યો છે, તમામ મીડિયા કર્મીઓ અને હિન્દુ સંગઠનો તમામ આપણી સાથે છે, ફક્ત રાજકોટની જનતાનો સાથ અને સહકાર જોઈએ છે। જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી રામ। મામા, તમે આજે પોલીસ ચોકીએ ગયા હતા, હા, તમને સારો રિસ્પોન્સ મળ્યો, હા, અથવા અમારી માંગ પૂરી ન થાય તો તમે આવનારા દિવસોમાં શું લોકોને કહેવા માંગશો? આજે અમે સીપી સાહેબની ઓફિસ ખાતે ગયા હતા, કમિશનરો સાહેબની ઓફિસ ખાતે, ત્યાં કમિશનર સાહેબે સારો રિસ્પોન્સ આપ્યો છે અને તેમણે એવું કહ્યું છે કે હું ત્યાં બાલાજી મંદિર ખાતે પણ આવીને ત્યાં જોઈશ। અને આ જે જમીન છે એ સરકારી જમીન છે, કલેક્ટર સાહેબ અને સીપી સાહેબનો સારો રિસ્પોન્સ છે। એમનું કહેવાનું એમ છે, કરો, સરકારી જમીનમાં કોઈ પણ જાતનો વાંધો નથી, તમે કરો। એમણે પરમિશન પણ આપી દીધી છે, પણ એકવાર સીપી સાહેબ પણ અહીંયા આટો મારવા આવવાના છે, ત્યારબાદ આગળ જે વસ્તુ થશે એ તમને જણાવવામાં સોશિયલ મીડિયા દ્વારામાં આવશે। અને જો આ કાર્યક્રમ અમને અહીંયા કરવા દેવામાં નહીં આવે તો આખા ગુજરાતની અંદર જ્યાં પણ સ્વામિનારાયણના મંદિરો છે ત્યાં અમે કાળા ઝંડા લઈને વિરોધ કરીશું અને સ્વામિનારાયણ સમાજના સંતોના પુતળાનું દહન કરીશું। અવારનવાર પણ તમે પુતળા દહન ને એ બધું તો કર્યો છે, એવા સામાજિક કામ પણ તમે ઘણા કરો છો, ક્યાં ક્યાં જરાક? અમે ઘણી બધી જગ્યાએ ત્રિકોણ બાગે પણ અરવિંદ કેજરીવાલનું પુતળું અમે દહન કર્યું હતું, કેમ કે એને પણ એવી વસ્તુ કરી હતી। અમે કોઈ પણ પાર્ટીમાં જોડાયેલા નથી, ના ભાજપ, ના આમ આદમી કે ના કોંગ્રેસ, અમે ફક્ત ગૌરક્ષા, હિન્દુ રક્ષા અને સમાજ સેવાના કાર્યોમાં કાર્યરત છીએ। કોઈ પણ પાર્ટી સાથે અમારે કોઈ લેવા દેવા નથી। અમે જ્યાં પણ હિન્દુ રક્ષા, ધર્મ રક્ષા અને ગૌરક્ષામાં અવરોધ આવતો હોય ત્યાં તમામ પાર્ટીઓનો વિરોધ કરીએ છીએ, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય। જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય। અને સનાતન, આપણું ગ્રુપનું નામ સનાતન, સનાતન ગ્રુપ ચલાવ્યું છે અને સનાતનના ધર્મ માથે હમણાં ઘણા ટાઈમથી ઘાત થાય છે। પહેલાં તો આપણે હનુમાનજી માથે ઘાત થયો, બીજી ફેરે ખોડિયા માતાજી ઉપર, અને ત્રીજી ફેરે આપણે કિશોરસુજી સ્કૂલ છે ત્યાં હનુમાનજીનો, એટલે આપણે ગણેશ ઉત્સવનું જે વિરોધ થાય છે તે ન જાવ। અને સ્વામિનારાયણ જે સનાતનની એક પાક છે, એ કોઈ મોટું ધર્મ નથી અને સનાતનમાંથી નીકળેલો એક ધર્મ છે। 200 વર્ષ થયા, 200 વર્ષ પહેલાં કોઈ એને ઓળખતું નહોતું, અને સનાતનનું નામ લઈને સનાતનનો જે વિરોધ કરે છે દેવી દેવતાનો, એ ન થવો જોઈએ। અને ગણેશ ઉત્સવની અંદર જે પણ પ્રક્રિયા કરે છે, જે પણ વિરોધ કરે છે, તે પણ ન તો સનાતનનું નામ લે છે અને એની માટે કામ કરે છે અને ઊંડા કામ કરે, શું શું કરે છે ગામમાં કને ખબર જ છે। એટલે આજે તમે ગયા હતા, આપણે રજૂઆત હતી જે પોલીસ કમિશન છેલ્લા 12 વર્ષથી આયોજન થાય છે, તો એની વિશે જણાવો કે તમારી માંગ થશે તો તમે આભાર વ્યક્ત બધાને કરો છો, નહીં થાય આ બધું ના? હા, આપણે જો કદાચ આપણા પોલીસ કમિશન કચેરી ગયા હતા, તમામ જગ્યાએ આપણે આવેદન પત્ર આપેલા છે, કદાચ એમાં કોઈ પણ કાર્ય આડે અરૂપી થશે તો એના માટે લડવા માટે અને 24 કલાક બેસવા માટે અમે તૈયાર જ છીએ એના માટે। અને હિન્દુત્વ શું છે એ બધાને ખબર જ છે, હિન્દુત્વને જે આડે આવશે તો તલવાર ખાલી 100 પીસમાં ક્યાંય પણ રાખેલી નથી, ધારો ખાલી કાચી રાખેલી છે, જેથી સજાવાનો સમય આવશે તેને સજાવીને રાખશી। એના માટે રાક્ષસોના સર્ગ પણ કલમ કરવા પડે, તો કરશી જે રાક્ષસ પ્રવૃત્તિના કામ કરે છે સનાતનનું નામ લઈને, તે વસ્તુ યોગ્ય નથી। ઓકે, જય